જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ખેડૂતોની ખરીદાયેલી તુવેરમાં કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી. જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં પણ ખેડૂતોની ખરીદાયેલ તુવેરમાં ભયંકર કૌભાંડ બહાર આવે તેવી સંભાવના સેવાઈ રહી છે. હર્ષદભાઈ રીબડિયા દ્વારા તપાસ કરવામાં આવતા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં પણ તુવેરમાં તમામ બોળીઓમાં ભેળસેળ થઈ હોવાનું ખુલ્યું છે. હાલ કેશોદના માર્કેટિંગ યાર્ડમાં પણ આવું જ જબરદસ્ત કૌભાંડ જોવા મળ્યું છે. તેના બીજા જ દિવસે આવું જ કૌભાંડ વિસાવદરના માર્કેટિંગ યાર્ડમાં જોવા મળ્યું. જયારે ખેડૂતો પાસે ત્યાં તુવેર ખરીદી કરવામાં આવી ત્યારે આવી કોઈ તુવેર લેવામાં આવી ન હતી. તો આ કેશોદ તેમજ વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં આવી ક્યાંથી? જે તમામ બોરીઓમાં માર્કા સહિત આ બોરીઓ ક્યાંથી આવી તે હવે જોવાનું રહ્યું. તુવેર ની દાળ બનાવતી કંપનીઓ હોય, કારખાના હોય ને, એનો કસ્તર જે નીકળે એ 150-200 રૂપિયામાં લોકો ઢોરને ખવડાવવા લઈ જાય છે. એ આ તુવેરની ભેળસેળ કરેલી છે. આ વિસાવદરમાં પણ આવડું કૌભાંડ આવે. જો આપ જોવો છો એમ હજારો ગુણી પીડી છે. આમાં બધે આવી તુવેરમાં લાકડી પોતરી ને બીબડી જ છે. અત્યારે મેં કલેક્ટરને ફોન કર્યો છે. તાત્કાલિક કલેક્ટરને કીધું છે કે મામલતદાર કે જે કોઈ તંત્ર હોય એને અહીંયા મોકલો અને આ કૌભાંડનો પર્દાફાશ થવો જોઈએ. જગદીશ યાદવ, આઝાદ ન્યૂઝ, જૂનાગઢ.